આવો બેસો. છાયાબેન, તમે તો બહુ સારું કામ કર્યું. આ નટુભાઈને પૈસા આપીને એમની વહુને દવા કરાવી કેટલું સારું કહેવાય. હા છાયાબેન, તમારો અને તમારા ઘરવાળાનો જીવ કેવો દયાળુ છે. તમે કેટલા હારા છો, પણ આ જીવરાજ શેઠ કેમ આવા છે? એ જ નથી સમજાતું બેન. જો ને, મેં એને તમારા ભાઈએ એને કેટલા સમજાવ્યા, પણ એ સમજવા તૈયાર જ નથી. એની ક્યાં કરો છો, અમે બે થઈને એમને સમજાવ્યા હતા, પણ એ સમજે? હા, અમે બહુ સમજાવ્યા એમને, પણ એ સમજ્યા જ નહીં. ભગવાને એટલો પૈસો દીધો છે તો એ શું કામનો? પૈસો દીધો જ છે તો બીજાની મદદ કરાઈને. એ હું મદદ કરતા હતા, બીજા પાસે હોય ને એ લઈ જાય એમ છે. હા, તમારી વાત તો સાચી. એ દિવસે એવી જ વાતો કરતા હતા કે મારા પાસે હોય એમાં હું બીજાને શું કરવા આપું, એમ કે એમના ભાગનું હું એટલું જ આપું. હાલ આપણે એની પાસે સેવાની તો આશા નથી કે કોઈને મદદ કરે, પણ આ જે કરે છે ને એ ન કરે ને તોય સારું, બેઠા રહે ની જગ્યાએ તોય શાંતિ છે. પાછા મને તડીથી કહેતા હતા કે મારે એને એક રૂપિયો દેવાનો બાકી નથી, એને જે મજૂરી આપવાની હોય એ બધી તો હું આપી દઉં છું, પણ એ તમારી ને દિવસ રાત કામ કરે છે, તમે એની એટલી મદદ ન કરી શકો. હા બેન, સોને આખો દિવસ મહેનત કરીએ છીએ તો યા જેટલા પૈસા દેવા પડે ને એટલા તો હાલ વધારે તો આપણે નથી માંગતા, પણ એટલાય નથી દેતા. એમનો જીવ જ આવો છે, ભગવાને દીધું છે ને એટલે બહુ મોટપ બતાવે છે, પણ આ મોટપ છે ને બહુ હારી નહીં. હા તો હારું થયું કે તમે અને તમારા ધણી હતા, ને તો બિચારીની ઘરવાળીનો શું થાત, એની તબિયત બહુ ખરાબ હતી ખબર. વાંધો નથી, પણ ન્યા જઈને એટલું ટોક ટોક કરવાની શું જરૂર છે, એને આવડત છે ને બધું કામ કરે જ છે. સાવાદ એને કોઈથી સુધરે એમ નથી, જેથી એનો પાપનો ઘડો ભરાઈ જાય ને પછી એને ભાન થાય ત્યાં લગી સુધરવાના નથી. એ વાત તો હાસી છે, પણ આ તો સમય આવતા સુધરી જાય ને તો વધારે સારું કહેવાય. બાકી અહીંના કરેલા તો અહીં જ ભોગવવા પડે છે ને. હા ભોગવશે, બીજું તો હું. હા સારું, તઈ હવે અમે જઈ પછી આવશું. હમણાં જ આવ્યું છો, બે હું ઘડીક વાર બે. ના ના, આ ઘરે કેટલું કામ પડ્યું છે, તમે નવરા થઈ ગયા? ના ના બેન, મારે કામ છે ઘણું. તમારે તો ક્યાં ઉપાધિ હોય કા, કોઈ કેવા વાળું નહીં ને. સારું હાલો, કામ પતાવીને પછી આવજો બે બેહવા. સારું હાલો, આવીએ થોડીક વાર રહી. આ બાપ દીકરામાં કેટલો ફેર છે. સારું થયું કે દીકરો એના બાપા જેવો ન થયો. ધામીને ક્યાં ગઈ હતી તું? અરે કાઈ નહીં, આ સાયાબેન ના ઘરે ગઈ હતી. લે તે કેમ આમ અચાનક? કાઈ નહીં, હા સીમ બાજુ છે ને માર કામ હતું, તો રસ્તામાં એમનું ઘર આવે છે, અને આ નટુભાઈ ના વહુ ને વિસી કહ્યું હતો કે નહીં, તો આ શેઠે તો કઈ મદદ નહોતી કરી. હા સાયાબેન ને એના ધણીએ જ મદદ કરી, તો મનથી મળતી આવું. બિચારે એટલું સારું કામ કર્યું છે તો એમને કેવું તો પડે ને. તમારી વાત હાસી છે, પણ એ તો આપણે સમજીએ છીએ ને, આ શેઠ નથી સમજતા, કારણ કે એ શેઠ છે ને એને તો શેઠ નો પાવર હોય. અરે શેઠ છે તો હું થયું, મજૂર છે તો ઈ છે, નકે જાય છે કામ કરવા વીરે બધું. એનામાં એટલી આવડત હોત ને તો એ ક્યાંય પોસી ગયા હોત, પણ હવે એ બધું શું કામનું. આપણે તો એને એટલી વસ્તુ ન સમજાતું કે એના ખેતરમાં બધા કામ કરે છે, દિવસ રાત મજૂરી કરે છે, મહેનત કરે છે, આ ખૂન પસીનો એક કરે છે ને ત્યારે શેઠ થયા છે. જો એ જ ન હોત તો એ ક્યાં હોત અત્યારે? પણ હવે સમજાવે કોણ એને? મેં તો વાત કરી હતી, પણ ઉલટાની તો એમને મને સંભળાઈ દીધું. ઉંમર થઈ ગઈ ને એની, એ સમજી રહે ને ત્યાં એની ઉંમર પૂરી થઈ જાય. એની ઉંમર નહીં પૂરી થઈ જાય, એનો પાપનો ઘડો ભરાઈ જાય. મને કહે કે તને એટલી બધી દયા આવતી હોય ને તો જા ગામમાં ભીખ માંગવા માંડ, એની હાટું પૈસા ભેગા કર. આવું કોણે કીધું તને? કોણ હોય? આ જીવરાજ શેઠ. અરે બાપો, અહીં સુધી પગી ગયો?
કાઈ વાંધો નહીં. અરે મદદ નો કરે તો કઈ નહીં, હારા વેણ કે ને હારા વેણ તો ઘણા માણસો ને છે ને આશ્વાસન મળે. હા તમારી વાત હાસી છે. હા તો રસ્તા મન મળી ગયા તા ને તો મને થયું ને કહી દઉં, એનું જો મન પરિવર્તન થયું શેઠનું તો ઓલા બિચારાનું કામ થઈ જાય. હું મન પરિવર્તન થાય પણ એ તો એક ના બે નો થયાવો. પણ તમે કઈ બાજુ જતા હતા? હું ભૂલી ગયો, હાલો ગામની પંચાયત માં પાછા ઘરે જાય. હે ભગવાન, હાલ હાલ. અરે ને તું, હા કપા બધો વીણાઈ ગયો કે નહીં? હા હા શેઠ, પપ્પા બધો વીણાઈ ગયો છે. વજન વજન કરીને ગોડાઉન માં થપોય મારી દીધો. આ કેટલા મણ થયો છે શેઠ? પૂરા 1000 અને માથે લટકાના 5 કિલો. સારું કહેવાય આ તો. હા બજારનો ભાવે 1000 રૂપિયા બોલે છે. હા ને આટલો કપા થયો એટલે બહુ સારી વાત કહેવાય. ઓહો તો તો સારું હો શેઠ, યાર્ડમાં જઈને વેચી આવો ને, મારે પૈસાની બહુ જરૂર છે. હા તો એક કામ કરજે ને, અઠવાડિયા પછી વેચી આવજે. બીજું હું તો તો બહુ સારામાં સારું છે. અને નટુ, આ તારી ઘરવાળી કેમ છે? હવે ને તાવ તો ન થાવતો ને? અરે શેઠ, પહેલા કરતા તો હવે બહુ સારું છે. બસ 2 દિવસ પછી પાછું બતાવવા જવાનું કીધું છે. સારું તો પછી ઝટ બતાવી આવજે. અને હા, આ કઈ પૈસાની તકલીફ હોય ને તો મૂંઝા તો નહીં, મને કેજે. હા અરે શેઠ, તમે એક વખત તો 2000 મેં માંગ્યા તો આપ્યા હતા, એ તમારો ખૂબ ખૂબ આભાર. અને વારા ઘડીએ તમારી પાસે પૈસા માંગવા એ કઈ થોડું સારું લાગે. અરે એમાં હું વાંધો છે? તું ક્યાં જુગાર કે દારૂ માટે માંગે છો? દવા માટે જ માંગે છે ને? અને તું અમારે ત્યાં કામ કરે છે તો હું મદદ ન કરું તો બીજું કોણ કરે? તો શેઠ તમે હારા છો, તમારી માણસાઈ છે એટલે તો તમારી યારે કામ કરું છું. ક્યાં આમાં વસમાં તમારા બાપુને અમારે ક્યાં યાદ કરવા? ખરેખર આમ કહું ને તો તમારા બાપુએ તો હવે આમ હદ કરી નાખી છે. ઓ નટુ, તું છે ને મારા બાપુનું ખોટું ના લગાડતો. તું 5 વર્ષથી અમારે ત્યાં ભાગું વાવે છો અને તને ખબર જ છે ને કે મારા બાપુનો સ્વભાવ કેવો છે. અરે એનું મન પર ના લેવું. પણ શેઠ, આવ આવું થોડું હાલે. તમારે 65% હારું છે, ભગવાનની દયાથી બધું છે તમારી પાસે, તો પછી આટલી કંજૂસી થોડી કરાય. તો નટુ, હું મારા બાપુનો એકનો એક દીકરો છું અને એટલે જ મારે એમની હારે રહેવું પડે છે. બાકી મને પણ છે ને મારા બાપુનો સ્વભાવ જરાય પસંદ નથી અને એની હારે રહેવું પણ મને પોસાતું નથી. તમારી વાત શેઠ ભાવ હાચી છે. હવે પાછા લોકો વાતો કરે, એકનો એક દીકરો હતો તોય દરશોડીને વયો ગયો. બસ મને એ વાત જ ખુશે છે. બાકી છે ને મારા બાપુ હારે મારે ઘરી કે હાલે એમ નથી. જો મારે રસ્તો શું કરવો? અરે ગીરધરભાઈ, એમાં મુંજાય હું ગયા. સમયે સમયે બધું પરિવર્તન થાય, એકથી શેઠમાં પરિવર્તન આવી જાય. પણ તે દાડે મારા બાપુજીએ તને જેમ તેમ કહ્યું, તને પાટું માર્યું. હતું આ શું કહું ને તો મને જરાય નહોતું ગમ્યું. મારા બાપુનો સ્વભાવ આ રાક્ષસ જેવો છે સાવ. જે થયું તે જેઠ તું બધું ભૂલી જાવ. તમે તમે જરાય મારી ફકર ના કરો. પણ નટુ, મારા બાપુ ભલે તને મન ફાવે એમ બોલે પણ એટલું યાદ રાખજે, તારે છે ને ક્યાંય નથી જવાનું. તને જ્યાં સુધી અહીંયા મજા આવે ને ત્યાં સુધી અમારું ભાગું વાવવાનું જ છે. અરે શેઠ, તમે એ બધી ચિંતા છોડો ની, હું એમ માને કે કુતરું ભહે છે. વાહ નટિયા, મારા છોકરા આવે મારું જ વાટે છે એમ? અરે બાપુ, અમે તો અમથા ખાલી વાતો કરતા હતા. નાલાયક, તમારી બધી વાત હું સાંભળતો હતો. તું મને કૂતરો કહે છે, હું કૂતરો છું. કૂતરો સમજે છે તું મને? અરે બાપુ, તમારું છે ને આ તમારી સમજવા ફેર થાય છે. એમાં હું છે
નટુ એવું કઈ બોલ્યો જ નથી, પણ તમે તમારી જાતને એવું સમજો હશો. હવે તમે બે મારી જ વાતો કરતા હતા અને આ ડફો પાછો એમ કહેતો હતો કે હું એકનો એક દીકરો છું, તોય મારા બાપ આરે રહેવું મને ગમતું નથી. અરે તને મારી આરે રહેવું ન ગમતું હોય તો હાલતો પણ ને, તને કોણ પરાણે રાખે છે અહીંયા? અરે નાના શેઠ, તમે હું કામને પણ આટલો બધો ગુસ્સો કરો છો? તું તારી વહુ અને તારી બેન તેને હાલતી નથી જાઉં, મારે કોઈ રાખવા જ નથી. પણ શેઠ, મારો જે હિસાબ નીકળતો એ તો મને આપી દો, થોડાક દી તો રાખો મને, પછી તમે તારે કાઢી મૂકજો. હા બાપુ, આવો અન્યાય ના કરાય. આ એક મહિનો રાખો અને એનો હિસાબ ચૂકતે થઈ જાય ત્યાં સુધી. આ કફા વેસાઈ જાય અને એના ભાગે જે ચોથો ભાગ આવે એ આપી દો, અને પછી આપણે ન પોહાય તો પછી એને રજા આપી દેવું. બીજું હું તમે છે ને એક રૂપિયો નથી આપવો, તારે જે થાય તે કરી લે, તો હાલતું થા. માફ કરી દેજો શેઠ, હવે હું તમારા વિશે કાંઈ ખરાબ નહીં બોલું કોઈ દિવસ. મહેરબાની કરો શેઠ, મારો જે હિસાબ નીકળતો હોય એ આપી દો. મારી ઘરવાળી પણ બીમાર છે અને બેન પણ ઘેરે રહેવા આવી છે, મારી પાસે જરાય પૈસા નથી. શેઠ, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, અમારા ગરીબ બાણા ઉપર આવો જુલમ ન કરો શેઠ. આમ ખોર બાપુ, તારે કેટલી વાર કીધું છે મેં કે તું અહીંથી હાલતી ન થઈ જા, તને એક રૂપિયો પણ નથી આપવાનો, સમજો? બાપુ, તમે આ અન્યાય કરી રહ્યા છો. હા, તમે જરા હારું નથી કરી રહ્યા. અરે આ લોકોની મજબૂરી છે કે એ આપણી ત્યાં વાડી ભાગું રાખે છે. અરે તમે રૂપિયા આપવાની ના પાડો છો? અરે આ એની હકની કમાણી છે, આપણે એને ના ન પડાય. બાપુ, તમે મહેરબાની કરીને સમજો, આ કપા વેચાઈ જાય ને એટલે એનો હિસાબ કરી દો. પણ તમે છે ને અત્યારે એનો તિરસ્કાર ના કરો. તમે નાના શેઠની વાત માનો એ એકદમ હાસું કહે છે. તમે અમારા ઉપર બહુ જુલમ કરો છો શેઠ, આ ઉપર વાળો તમારી ઉપર રાજી નહીં રહે. અમે રાત દી તડકામાં પરસેવો પાડીને મહેનત કરી છે શેઠ, અમે અમારા હકનો જ માંગીએ છીએ. હવે છે ને તું હાલતી ન થાય તો તમારે લાકડી લેવી પડશે. મોટા શેઠ, હજી એક વાર કહું છું, તમે માની જાઓ, અમારા ગરીબ માણા ઉપર જુલમ ન કરો એટલો બધો. હા બાપુ, હું નટુની જવાબદારી લઉં છું કે હવે ક્યારે આમ તેમ ક્યાંય નહીં બોલે. હવે છે ને તું તો કઈ બોલતો જ નહીં, આ નટિયાને તે જ ચડાવી માર્યો છે. આમાં નાના શેઠનો છે ને કાંઈ વાંક નથી, તમે એને જરાય કાંઈ કહેતા નહીં હો. હા તો હું જ ભૂંડો એમ ને, મેં તને હાચું કીધું એટલે તને મરચા લાગ્યા એમ ને. કાંઈ વાંધો નહીં શેઠ, વાડી તમારી છે, અમે તો અમારી રીતે હાલ્યા જાવ. બીજે બીજું હું શેઠ, તમે અમને વયા જવાનું તો કહો છો, અમે વયા જ જાવ, પણ યાદ રાખજો શેઠ, આનું પરિણામ જરાય સારું નહીં આવે હો. એટલે તું મને ધમકી આપે છે એમ ને? ના હો શેઠ, હું તમને ધમકી નથી આપતો, મારા હૈયામાં હોળી હળગે છે ને શેઠ, એટલે મારાથી બોલાઈ જાય છે. સારું, હું જાઉં છું, ચેલા રામ રામ. હા રામ રામ, જા નીકળ. ઇદ્ધર શેઠ, કઈ મારાથી બોલાઈ ગયું હોય તો બોલું, ચાલું માફ કરજો, હું જાઉં છું, જય માતાજી. અરે હસુ, માફી ન માગ મારા ભાઈ, ધ્યાન રાખજે, સંભાળીને જાય. આવજે. હારું હારું, હવે માફી મંગાવી હોય ને હે તો નીકળ, કોની વાત છે હવે? જા. હારું છે, જાઉં છું.